હું જિજ્ઞેશ પાટીલ, યુથ ફોર ગુજરાત પ્રેસિડેન્ટ. આજે આખા સુરત શહેરમાં ગણપતિની જો આપણે વાત કરીએ તો 14,000થી વધારે ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે અને લોકો એને ઘણી સારી રીતે આવકારે પણ છે. પણ જ્યારે 10 દિવસ પછી ગણેશજીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આપણે જોઈએ છે કે તાપી માતામાં જ્યારે એમનું વિસર્જન થાય ત્યારે કેટલી ગંદકી, કેટલું કેમિકલ, કારણ કે આ પીઓપીની મૂર્તિ લોકો લે છે અને એને તાપીમાં પધરાવે છે. પણ મારી આપ સૌને અપીલ છે કે આ જે નેચર બુક એમણે ઘણું સરસ બેડું ઉપાડ્યું છે, ગણેશજીની મૂર્તિ જે 1 ફીટની છે અને આખી માટીની છે, જેની પર કલર પણ નથી, છતાં એની સુંદરતા આપણે જોઈ શકીએ છીએ. તો આપ સૌને હું અપીલ કરું છું કે આ ગણેશજી તમે ચોક્કસથી, અગર તમને 1 ફૂટ કે પછી ઘરમાં મૂકવાના હોય તો આ ગણેશજી તમે ખરીદી શકો છો. અને એની સાથે સાથે તમને તાપી સુધી પણ જવાની જરૂરત નથી. આ ગણેશ મૂર્તિ સાથે એક બાસ્કેટ પણ તમને આપવામાં આવશે અને બાસ્કેટમાં જ એ ગણેશજીનું 10 દિવસ પછી વિસર્જન થશે. અને એમાં મજાની વાત એ છે કે પ્રકૃતિને લાગતું જે વૃક્ષની અછત, આપણે રોડ, રસ્તા, બિલ્ડિંગ બધું બને છે એટલે આપણે ઘણા બધા વૃક્ષ કાપવા પડે છે, પણ આ મૂર્તિની અંદર આપણા બિયા પણ, જે પણ વૃક્ષ અલગ અલગ આપણે જે બિયા જોઈએ, બિયા પણ અંદર છે કે ગણેશજીનું જ્યારે વિસર્જન થશે તો એ માટી થઈ જશે અને એ જ માટીમાંથી એક વૃક્ષનો જન્મ થશે. અને એનાથી સારું શું થઈ શકે, આપણે ગણેશજીનું જ્યારે વિસર્જન થાય અને એમાંથી જો વૃક્ષ ઉત્પન્ન થાય, તો આપ સૌને કહીશ કે તમે પણ આ મૂર્તિ જે નેચર બુકે આગળ વધાર્યું છે તેમાં તમે પણ એક સહયોગ આપો. અને હું ફરી એકવાર નેચર બુકને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.